હું વિકેશ ચુડાસમા તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ફેક્ટમાં। શું તમને ખબર છે જીઓના નેટની સ્પીડ ઓછી કેમ થઈ ગઈ છે? શું તમે જીવતા શરીરને મમીમાં કન્વર્ટ થતા જોયા છે? શું તમે ચિત્તાને દહાડતા જોયો છે? આવા બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આગળ મળશે, તેથી વિડીયોમાં આગળ બન્યા રહો અને આવું જ નવું નવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ફેક્ટ નંબર 1। શું મિત્રો તમને ખબર છે જ્યારે બિલ ગેટ્સના લગ્ન થયા હતા ત્યારે એમના લગ્નની અંદર પ્રાઇવેસી માટે હાઈવી સિટીના બધી હોટલના રૂમ બુક કરી લીધા હતા, જેથી કોઈ પણ મીડિયા વાળા એ સિટીમાં રહી જ ના શકે। બસ આટલું જ નહીં મિત્રો, સિટીના એર પ્લેસને પણ ભાડે લઈ લીધું હતું। આનાથી કોઈ પણ પ્રાઇવેટ ડ્રોન, હેલિકોપ્ટર કે વિમાન આમના લગ્ન વખતે એ સિટીના આકાશ ઉપર ઉડીને આમના લગ્નના ફોટા પાડી ના શકે। ફેક્ટ નંબર 2। શું મિત્રો તમને ખબર છે હમણાં હાલમાં જ આપણી ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા ગુડ સેમરિસ્ટન નામની એક નવી સ્કીમને કાઢવામાં આવી છે, જેની હેઠળ કોઈ પણ વ્યક્તિ રોડ એક્સિડન્ટમાં ઘાયલ થવા વાળા વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જાય તો તે વ્યક્તિને પ્રશંસા પ્રમાણપત્રની સાથે સાથે 5,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં। ફેક્ટ નંબર 3। મિત્રો શું તમને ખબર છે જીઓના નેટની સ્પીડ ઓછી કેમ થતી જાય છે? હકીકતમાં મિત્રો તમે પણ આ વાતને જરૂરથી નોટિસ કરી હશે કે પહેલાની તુલના કરતા અત્યારે નેટની સ્પીડ ઓછી થઈ ગઈ છે। મિત્રો આની પાછળ મહત્વના બે કારણ છે। પહેલા કારણની વાત કરીએ તો યુઝર્સ વધવાના કારણે। મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે જીઓના આવ્યા પછી ભારતમાં એક રીતથી ઇન્ટરનેટનો નવો જ જન્મ થયો છે। જોતા જોતા જ ઓલમોસ્ટ બધા જ ઘરોમાં ઇન્ટરનેટ પહોંચી ગયું છે, જેના લીધે યુઝર્સ વધવા લાગ્યા છે। પણ એ હિસાબેથી ટેકનોલોજી વધી શકી નથી। આના કારણે આપણું 4G નેટવર્ક દિવસે દિવસે ઓછી સ્પીડમાં ચાલ્યું ગયું છે। અને બીજા સૌથી મોટા કારણની વાત કરીએ તો 5G। હકીકતમાં મિત્રો જીઓ કંપનીનું પૂરેપૂરું ધ્યાન 5G નેટવર્કની સેવા આપવામાં ચાલી રહ્યું છે, કેમ કે કંપનીને ખબર છે 5G માર્કેટમાં લાવવું હોય તો 4G અપગ્રેડ કરવાનું બંધ કરી અને એની સ્પીડ ઓછી કરી નાખવી પડશે। ફેક્ટ નંબર 4। મિત્રો તમે મોટી મોટી વહેલને તો જરૂરથી જોઈ હશે, પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે એક વહેલ પાણીની અંદર સૂતી કેવી રીતના હશે? હકીકતમાં મિત્રો એક વહેલ પાણીની અંદર સ્ટેટ ઉભી રહીને સૂવે છે। હકીકતમાં મિત્રો વહેલ આવી રીતથી વર્ટિકલ સુવાના લીધે એને ઓક્સિજન પણ મળી રહે છે। ફેક્ટ નંબર 5। શું મિત્રો તમે દુનિયાના સૌથી નાના એપલને જોયા છે? હકીકતમાં મિત્રો આ અમેઝિંગ એપલને રશિયામાં ઉગાડવામાં આવે છે। આ એપલ 1 અથવા 2 મહિના સુધી જ ગ્રો કરે છે। ફેક્ટ નંબર 6। શું તમને ખબર છે બૌદ્ધ ધર્મમાં એક એવી પ્રથા મોજુદ છે જેમાં કોઈ પણ ગુરુ જીવતા જીવતા પોતાના શરીરને મમીમાં કન્વર્ટ કરી દે છે? હકીકતમાં મિત્રો આ પ્રથાને સોકુશિન બત્સુના નામેથી ઓળખવામાં આવે છે, જેમાં જે ગુરુને એવું લાગે છે કે હવે એને આ દુનિયા છોડી અને બીજી દુનિયામાં જવું છે, એ નોર્મલ જમવાની જગ્યાએ વૃક્ષની ડાળ વગેરે જેવી વસ્તુઓને ખાવાનું ચાલુ કરી દે છે, જે ધીરે ધીરે એની બહારની સ્કીનને બારી અને એનું શરીરને મોમિફિકેશન કરવાનું ચાલુ કરી દે છે। આ ગુરુ એક જ જગ્યાએ બેસીને પોતાના શરીરને મમીમાં કન્વર્ટ પણ કરી લે છે। ફેક્ટ નંબર 7। મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે પિઝાને સ્વાદિષ્ટ બનાવવા માટે ડુંગળી, ટમેટા અને પેપ્સિકમ મરચા જેવી વસ્તુ નાખવામાં આવે છે, પણ આની જગ્યાએ મધમાખી, મકોડા વગેરે જેવા જીવજંતુઓને નાખવામાં આવે તો? મિત્રો બહુ જ ઓછા માણસોને ખબર હશે કે બેલ્જિયમમાં ઇન્સેક્ટ નામના પિઝાને મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે, જેના ઉપર અલગ અલગ રીતના જીવજંતુને નાખીને ખાવામાં આવે છે। ત્યાંના લોકોનું એવું માનવું છે કે આવું કરવાથી વુમેન બોડીને જલ્દીથી ઇમ્પ્રુવ કરી શકાય છે। ફેક્ટ નંબર 8। શું મિત્રો તમે લાલ કલરની મકાઈ જોઈ છે? હકીકતમાં મિત્રો મેક્સિકોના રૂરલ એરિયામાં કંઈક આવી રીતના લાલ કલરની મકાઈ જોવા મળે છે। ફેક્ટ નંબર 9। મિત્રો તમે ઘણા બધા સિંહોને દહાડતા તો જરૂર જોયા હશે, પણ શું તમે ક્યારેય ચિત્તાને દહાડતા જોયો છે? હકીકતમાં મિત્રો ચિત્તો એના આખા જીવનકાળમાં ક્યારેય દહાડતો જ નથી। બહુ જ ઓછા માણસોને ખબર હશે કે મિત્રો ચિત્તો એક બિલાડીની જેમ મ્યાવ મ્યાવ કરે છે, પણ અમેઝિંગ વાત તો એ છે કે મિત્રો આફ્રિકામાં એક એવી ચિત્તાની પ્રજાતિ છે જે મ્યાવ મ્યાવની જગ્યાએ એક ચકલીની જેમ ચી ચી કરે છે। ફેક્ટ નંબર 10। મિત્રો તમે ભારતીય ક્રિકેટના
ગોડ સચિન તેંડુલકર ને ટીવી પર તો જરૂર જોયા હશે, પણ ઘણા બધા માણસોને એવું લાગતું હશે કે એમને સૌથી પહેલી વાર ટીવીમાં એના પહેલા મેચ ઉપર જોવામાં આવ્યા હશે, પણ આ વાત સાવ ખોટી છે મિત્રો. તમને તમારી સ્ક્રીન ઉપર જે ઇન્ટરવ્યુ લેતો ફોટો દેખાય છે તેને જાન્યુઆરી વર્ષ 1989માં શૂટ કરવામાં આવ્યું હતું, જે સચિન તેંડુલકરના મેચમાં સૌ પ્રથમ રમવા આવ્યાના ઓલમોસ્ટ 10 મહિના પહેલાનું છે. કેવો લાગ્યો મિત્રો તમને આ વિડીયો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરો, અને આમાંથી તમને સૌથી વધારે કયો ફેક્ટ ગમ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ નવા નવા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.